વંદે માતરમ બાળ મિત્રો, આજે આપણે જોઈશું 12.2 વિદ્યુત કોષ સાથે જોડાયેલ બલ્બ. ચાલો વિદ્યુત કોષનો ઉપયોગ કરીને એક બલ્બને પ્રકાશિત કરવાનો પ્રયત્ન કરીએ. આવું આપણે કેવી રીતે કરીશું? બાળમિત્રો, આપણે વિદ્યુત કોષનો ઉપયોગ કરીને એક બલ્બને પ્રકાશિત કરવાનો છે, તો તેના માટે આપણને શું જોઈશે, આપણે કેવી રીતે કરીશું? તો જોઈએ આપણે પ્રવૃત્તિ બે. વિવિધ રંગનું પ્લાસ્ટિક આવરણ ચઢાવેલા વિદ્યુત તારના 4 ટુકડા લો. બાળમિત્રો, પ્લાસ્ટિકનું આવરણ ચઢાવેલા વિદ્યુત તારના 4 ટુકડા તમારે લેવાના છે. તારના ટુકડાને બંને છેડાથી પ્લાસ્ટિકનું આવરણ થોડું કાઢી નાખો. બાળમિત્રો, ચારે તારના ટુકડાઓને બંને સાઈડથી પ્લાસ્ટિકનું થોડું થોડું આવરણ કાઢી લેવાનું છે. આવી રીતે બંને છેડે ધાતુનો તાર ખુલ્લો થઈ જશે. બે તારના અનઆવરિત થયેલ ભાગને વિદ્યુત કોષ તથા બીજા છેડાઓને બલ્બ સાથે આકૃતિ 12.3 તથા 12.4માં દર્શાવ્યા મુજબ જોડો. બાળમિત્રો, હવે તમારી પાસે જે 4 તારના ટુકડા છે, એ તારના ટુકડાઓને તમારે વિદ્યુત કોષ અને વિદ્યુત બલ્બને સાથે જોડવાના છે. જુઓ આકૃતિ 12.3, બે વાયરથી જોડાયેલ વિદ્યુત કોષ. જુઓ બાળમિત્રો, એક વાયર અહીં જોડેલો છે અને બીજો વાયર બીજી બાજુ. અહીં તમે જુઓ આકૃતિ 12.4, બે વાયરથી જોડાયેલ બલ્બ. જુઓ અહીં ધાતુના ઢાંચા પાસે એક વાયર જોડાયેલો છે અને એક તેની અણી પાસે. બલ્બ સાથે વાયરને જોડવા માટે તમે ઇલેક્ટ્રિશિયન દ્વારા વાપરવામાં આવે છે તે ટેપનો ઉપયોગ કરી શકો છો. બાળમિત્રો, તમારે આ વાયરને બલ્બ સાથે જોડવા માટે તમે શેનો ઉપયોગ કરશો? તો તમે ઇલેક્ટ્રિશિયન દ્વારા વાપરવામાં આવતી ટેપનો ઉપયોગ કરી શકો છો. વિદ્યુત કોષને તાર સાથે જોડવા માટે રબર બેન્ડ અથવા ટેપનો ઉપયોગ કરી શકો છો. જુઓ આકૃતિ બાળમિત્રો, વિદ્યુત કોષના બંને ટર્મિનલ સાથે જે તાર જોડેલા છે એ રબર બેન્ડ સાથે જોડેલા છે. તમે રબર બેન્ડ અથવા તો ટેપનો ઉપયોગ કરી શકો છો. હવે બલ્બ તથા વિદ્યુત કોષને અલગ અલગ 6 રીતે જોડો, જેમ કે આકૃતિ 12.5A થી 12.5F માં બતાવવામાં આવ્યું છે. બાળમિત્રો, હવે તમારે બલ્બ તથા વિદ્યુત કોષને અલગ અલગ 6 રીતે જોડવાનું છે. જુઓ અહીં તમને આકૃતિ 12.5A થી 12.5F માં બતાવવામાં આવેલું છે તેવી રીતે. પ્રત્યેક સ્થિતિ તપાસો કે બલ્બ પ્રકાશિત થાય છે કે નહીં. પ્રત્યેક સ્થિતિ માટે હા અથવા ના લખો. બાળમિત્રો, અહીં તમને 6 અવસ્થાઓ આપેલી છે. એ 6 અવસ્થાઓમાં બલ્બ પ્રકાશિત થાય છે કે નહીં તમારે જોવાનું છે. હા અથવા ના લખવાનું છે. હવે તે સ્થિતિઓને ધ્યાનપૂર્વક જુઓ જેમાં બલ્બ પ્રકાશિત થાય છે. આ સ્થિતિઓની સરખામણી બીજી ગોઠવણી સાથે કરો જેમાં બલ્બ પ્રકાશિત થતો નથી. શું તમે આનો ભેદ જણાવી શકો છો? બાળમિત્રો, આ જે 6 અવસ્થાઓ છે, એ 6 અવસ્થાઓમાં કઈ અવસ્થાઓમાં બલ્બ પ્રકાશિત થાય છે? તો કે તમે અહીં જુઓ તો આકૃતિ 12.5A અને F એ બંનેમાં બલ્બ પ્રકાશિત થાય છે, જ્યારે BCDE એ 4 અવસ્થાઓમાં બલ્બ પ્રકાશિત થતો નથી. તો આવું કેમ થયું? તમે જુઓ તો અહીં જુઓ તારોના જોડાણ છે એ બધી જ જગ્યાએ સરખા એક ધારા જોડાયેલા છે. અહીં જુઓ, અહીં તૂટી ગયેલો છે, તૂટક અવસ્થા છે. અહીં પણ તૂટક અવસ્થા, અહીં પણ તૂટક, અહીં પણ, અને અહીં જુઓ અહીં પાછી બંધ અવસ્થા છે. એટલે આ જે A અને F આકૃતિ છે એ બંનેમાં બલ્બ પ્રકાશિત થાય છે, જ્યારે BCDEમાં બલ્બ પ્રકાશિત થતો નથી.
આકૃતિ 12.5 એમાં વિદ્યુત કોષના એક ટર્મિનલથી શરૂ કરીને તમારી પેન્સિલની અણીને વાયર પર ફેરવીને બલ્બ સુધી લાવો. હવે બલ્બના બીજા ટર્મિનલથી શરૂ કરીને વિદ્યુત કોષ સાથે જોડેલ બીજા વાયરના ભાગ પર પેન્સિલની અણીને લાવો. આ કાર્યને આકૃતિ 12.5ની અન્ય ગોઠવણ માટે પુનરાવર્તિત કરો. શું એ અવસ્થાઓમાં બલ્બ પ્રકાશિત થાય છે જેમાં સેલના એક ટર્મિનલથી વાયરના બીજા ટર્મિનલ સુધી પહોંચવા માટે પેન્સિલને ઉપર ઉઠાવવી પડે છે? બાળમિત્રો, અહીં તમારે પેન્સિલની અણીને વિદ્યુત કોષના એક ટર્મિનલ પર રાખીને તેને ચલાવતું જવાનું છે વિદ્યુત બલ્બના છેડા સુધી. ફરી વિદ્યુત બલ્બના બીજા છેડેથી લઈ અને વિદ્યુત કોષના બીજા ટર્મિનલ સુધી તમારે પેન્સિલને લઈ જવાની છે. તો જુઓ બાળમિત્રો, અહીં તમારે ક્યાંય પણ પેન્સિલ ઉઠાવવી પડી છે નહીં. હવે બીજી અવસ્થા જુઓ તો અહીંયાથી તમે શરૂઆત કરશો તો જુઓ અહીં તમારે પેન્સિલને ઉઠાવવી પડશે. અહીંયા જુઓ તો અહીં પણ તમારે અહીં પેન્સિલને ઉઠાવવી પડશે, અહીં પણ પેન્સિલને ઉઠાવવી પડશે, અહીં પણ પેન્સિલને ઉઠાવવી પડે છે. હવે એફમાં જુઓ તો અહીં તમારે પેન્સિલને ઉઠાવવી પડતી નથી અને બધા જ ધ્રુવો છે એ જોડાઈ જાય છે. તો જુઓ બાળમિત્રો, જે અવસ્થામાં પેન્સિલને ઉઠાવવી પડતી નથી તે અવસ્થામાં બલ્બ પ્રકાશિત થાય છે, જ્યારે જે અવસ્થામાં પેન્સિલને ઉઠાવવી પડે છે એ અવસ્થાઓમાં બલ્બ પ્રકાશિત થતો નથી. ત્યારબાદ જુઓ 12.3 વિદ્યુત પરિપથ. પ્રવૃત્તિ 2માં તમે વિદ્યુત કોષના એક ટર્મિનલને તાર દ્વારા બલ્બથી લઈને વિદ્યુત કોષના બીજા ટર્મિનલ સાથે જોડ્યો. ધ્યાન આપો કે આકૃતિ 12.5A તથા આકૃતિ 12.5Fની સ્થિતિઓમાં વિદ્યુત કોષના બે ટર્મિનલ બલ્બના બે ટર્મિનલો સાથે જોડાયેલ છે. આ પ્રકારની ગોઠવણી વિદ્યુત પરિપથનું એક ઉદાહરણ છે. બાળમિત્રો, તમે અહીં આકૃતિ 12.5A અને 12.5F જુઓ તો તમે અહીં જોઈ શકશો કે વિદ્યુત કોષના બે ટર્મિનલ એ વિદ્યુત બલ્બના બે ટર્મિનલ સાથે જોડાયેલા છે, જે આ આખો પરિપથ રચાનો તેને વિદ્યુત પરિપથ કહેવાય છે. વિદ્યુત પરિપથ એ વિદ્યુત કોષના બે ટર્મિનલો વચ્ચે વિદ્યુત પ્રવાહના સંપૂર્ણ પથને દર્શાવે છે. બાળમિત્રો, વિદ્યુત પરિપથ એ વિદ્યુત કોષના બે ધ્રુવો વચ્ચે વિદ્યુત પ્રવાહના સંપૂર્ણ પથને દર્શાવે છે. બલ્બ માત્ર ત્યારે જ પ્રકાશિત થાય છે જ્યારે પરિપથમાં વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. કોઈ પણ વિદ્યુત પરિપથમાં આકૃતિ 12.6માં દર્શાવ્યા અનુસાર વિદ્યુત પ્રવાહની દિશા વિદ્યુત કોષના ધન ટર્મિનલથી ઋણ ટર્મિનલ તરફ હોય છે. જ્યારે બલ્બના ટર્મિનલો તાર વડે વિદ્યુત કોષના ટર્મિનલો સાથે જોડવામાં આવે છે તો બલ્બના ફિલામેન્ટથી લઈને વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. આ બલ્બને પ્રકાશિત કરે છે. બાળમિત્રો, જ્યારે બલ્બના ટર્મિનલો છે એ તાર વડે વિદ્યુત કોષના ટર્મિનલો સાથે જોડાય ત્યારે જ બલ્બ પ્રકાશિત થાય છે. ક્યારેક વિદ્યુત બલ્બ વિદ્યુત કોષથી જોડાયેલો હોવા છતાં પ્રકાશિત થતો નથી. બાળમિત્રો, ક્યારેક એવું બને છે કે વિદ્યુત બલ્બ છે એ વિદ્યુત કોષની સાથે જોડાયેલો હોય તેમ છતાં પણ બલ્બ પ્રકાશિત થતો નથી. એવું બલ્બના ફ્યુઝ થવાથી એટલે કે ઉડી જવાથી હોઈ શકે છે. ફ્યુઝ બલ્બને ધ્યાનપૂર્વક જુઓ, શું તેની અંદર ફિલામેન્ટ અખંડિત એટલે કે આખો છે? બાળમિત્રો, જ્યારે વિદ્યુત બલ્બ વિદ્યુત કોષથી જોડાયેલો હોય તેમ છતાં પ્રકાશિત ન થતો હોય તો એ એવી અવસ્થામાં શું થયું હોય? તો કે બલ્બ છે એ ઉડી ગયો હોય. તો જુઓ તો ફ્યુઝ બલ્બને તમે ધ્યાનપૂર્વક જોશો તો તેની અંદર તમને જે ફિલામેન્ટ છે એ ફિલામેન્ટ આખો દેખાશે નહીં, એ ખંડિત થઈ ગયેલો એટલે કે તૂટી ગયેલો તમને દેખાશે. વિદ્યુત બલ્બ ઘણા કારણોથી ફ્યુઝ થઈ શકે છે. તેમાંથી એક કારણ છે ફિલામેન્ટનું તૂટી જવું.
બાળ મિત્રો, વિદ્યુત બલ્બ ઘણા કારણોથી ફ્યુઝ થઈ શકે છે, પણ એમાંનું એક કારણ કયું છે કે ફિલામેન્ટ તૂટી ગયું હોય. બલ્બનો ફિલામેન્ટ તૂટી જવાથી વિદ્યુત કોષના ટર્મિનલો વચ્ચે વિદ્યુત પ્રવાહનો પરિપથ તૂટી જાય છે. એનાથી ફ્યુઝ થયેલા બલ્બના ફિલામેન્ટમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકતો નથી, આથી તે પ્રકાશિત થતો નથી. બાળમિત્રો, બલ્બનો ફિલામેન્ટ તૂટી ગયેલો હોય તો તેની અંદર વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકતો નથી, અને વિદ્યુત પ્રવાહ પસાર ન થઈ શકે એટલે બલ્બ છે એ પ્રકાશિત થઈ શકે નહીં. શું હવે તમે એ જણાવી શકો છો કે આકૃતિ 12.5 બી સી ડી તથા ઈમાં તમારો પ્રયત્ન કરવા છતાં પણ બલ્બ પ્રકાશિત કેમ ન થયા? બાળમિત્રો, હવે ફરીથી તમે આકૃતિ 12.5 જુઓ, જેમાં બી સી ડી અને ઈ આ ચારેય અવસ્થા જુઓ, તો આ ચારેય અવસ્થામાં બલ્બ કેવી રીતે પ્રકાશિત નથી થયા એ હવે તમે સમજી ગયા હશો. તો જુઓ કે અહીં પરિપથ પૂર્ણ થતા નથી. વિદ્યુત કોષના બે ટર્મિનલ એ વિદ્યુત બલ્બના બે ટર્મિનલ સાથે જોડાતા નથી, જુઓ અહીં, એટલા માટે અહીં બલ્બ પ્રકાશિત થઈ શક્યા નહીં. હવે આપણે જાણીએ છીએ કે વિદ્યુત કોષનો ઉપયોગ કરીને બલ્બને પ્રકાશિત કેવી રીતે કરી શકાય છે. શું તમે તમારા માટે એક ટોર્ચ બનાવવાનું પસંદ કરશો? બાળમિત્રો, હવે તમે અહીં શીખી ગયા કે વિદ્યુત કોષનો ઉપયોગ કરીને બલ્બ કેવી રીતે પ્રકાશિત કરી શકાય, તો આના પરથી તમે ઘરે હવે એક ટોર્ચ બનાવવાનું પસંદ કરશો. પ્રવૃત્તિ 3, એક ટોર્ચ માટેનો બલ્બ તથા તારનો ટુકડો લો. પહેલાંની જેમ તારના બંને છેડાથી પ્લાસ્ટિકને દૂર કરો. આકૃતિ 12.7માં દર્શાવ્યા અનુસાર વાયરના એક છેડાને બલ્બના ધાતુના ઢાંચાની ચારે બાજુ લપેટો તથા બીજા છેડાને રબર બેન્ડની મદદથી વિદ્યુત કોષના ઋણ ટર્મિનલ સાથે જોડો. હવે બલ્બના આધારની અણી અર્થાત તેના બીજા ટર્મિનલને વિદ્યુત કોષના ધન ટર્મિનલ પર રાખો. શું બલ્બ પ્રકાશિત થયો? બાળમિત્રો, જુઓ આકૃતિ 12.7. અહીં જુઓ તો વિદ્યુત બલ્બ તમારે એક લેવાનો છે, ટોર્ચમાં વપરાતો વિદ્યુત બલ્બ. હવે તેના ધાતુના ઢાંચા પરથી તમારે તારને જોડી લેવાનો છે, અને એ તારનો બીજો છેડો છે એ વિદ્યુત કોષના ઋણ ધ્રુવ સાથે રબર બેન્ડની મદદથી જોડવાનો છે. હવે અહીં વિદ્યુત બલ્બની અણીને તમારે વિદ્યુત કોષના ધન ધ્રુવ સાથે સંપર્કમાં લાવવાનું છે. તો જુઓ અહીં બલ્બ પ્રકાશિત થાય છે. તો બાળમિત્રો, હા, અહીં બલ્બ પ્રકાશિત થશે. હવે બલ્બને વિદ્યુત કોષના ટર્મિનલથી હટાવો. શું બલ્બ હજુ પણ પ્રકાશિત છે? શું આ તમે તમારી ટોર્ચને ઓન તથા ઓફ કરો તેના જેવું નથી? બાળમિત્રો, હવે તમારે અહીં વિદ્યુત બલ્બની જે અણી છે તેને ધન ધ્રુવથી હટાવી લેવાની છે. તો જુઓ અહીં બલ્બ પ્રકાશિત થશે નહીં. હવે બલ્બ પ્રકાશિત નહીં થાય. તો જુઓ તમે, આ જે સ્થિતિ છે એ તમારી ટોર્ચની અંદર સ્વિચ ઓન અને ઓફ એના જેવી થઈ કે ન થઈ? બરાબર છે. તો બાળમિત્રો, હવે અહીં આપણે વિદ્યુત સ્વિચ જોવાનું છે, જે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. વંદે માતરમ.